હેલો મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, તમારું ગળું બેસી ગયેલું એવું સાંભળ્યું મેં. અરે આ ગરમીમાં છે ને બરફના ભજીયા ખાધા મેં. બરફના ભજીયા? અમારા સોસાયટીની બહાર લારી લઈને ઉભો રહે છે, આઈસક્યુબ લઈને ખીરામાં બોડી ફટાફટ આમ તળીને આપી દે પડી આમ, એટલે ટેસ્ટ પણ આવે, ઠંડક પણ લાગે. પહેલી વાર સાંભળ્યું બરફના ભજીયા કાકા. મજા આવેલા, પણ એમાં ગળું બેસી ગયું મારું. તો મેં છે ને શું, તો મેં ડોક્ટર ના ઘરે ગયો, દરવાજો ઠોક્યો તો ડોક્ટર ની વાઈફે દરવાજો ખોલ્યો. હવે ગળું બેઠેલું એટલે મેં પૂછ્યું, ડોક્ટર સાહેબ કર્મા છે? તો પેલી કે, નથી આવતારો. ખાલી મેં કીધું, અવાજ બેઠો છે એટલે આ રીતે બોલું છું ભાઈ, મારું એ ટાઈપનું ઇન્ટેન્શન નહીં, એ રીતે નહીં પૂછતો મેં. પછી તો આપણને પછી તો ખબર નહીં મારી હારી એની, એને શું થયું, એકદમ એને ચીસ પાડી લા. બહુ જોરથી પાડી? અલા કેવી, કબાટમાં ઊંઘની ગોળીઓ હોય ઉઠી ગઈ હશે. પણ ચીસ કેમ પાડી? ખબર નહીં લા, હું થયું તો ભાગી ગયો ત્યાંથી, ખોટું ફેરવાઈ જવાય લા. પછી કઈ નહીં, ગરમ હળદર વાળું દૂધ પીધું બે દિવસ એટલે આઈ રહ્યું બધું. ખરેખર બરફ ના ભજીયા ખાવા જેવા છે તારે. ના રે ભાઈ, નિમોનિયા થાય આવું ગરમ ઠંડુ બધું તમે કરો છો ને, પણ તમને ક્યારે પેલા નિમોનિયા ની તકલીફ પડી છે? સ્કૂલમાં પડી હતી. સ્કૂલમાં? એટલે એનો સ્પેલિંગ પૂછેલો ત્યારે. બે હું નહીં બે, હું સ્પેલિંગ છોડો, તમને કશું જ થવાનું નહીં. સોંગ સાંભળો તમે, છીણેલા બરફ ની દાબેલી પણ બહુ જોરદાર આવે ખબર. પેલા તમે સોંગ સાંભળો ને લાવો. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર એક સવાલ આવ્યો છે. રૂપાલી તમને એમ પૂછે છે કે મારું સ્વીટુ છે ને એ તમારો બહુ મોટો ફેન છે અને બબુ આખો દિવસ તમારી જ વાતો કરે છે, તમે મારા છોનું નું એક વાર નામ તમારા શો માં બોલજો ને, એનું નામ છે તપન. એક મિનિટ, આટલા કેટલા બધા જણ, એટલે કોનું કોનું એક્ઝેક્ટ કોનું નામ બોલવાનું? એવું નથી, ખાલી તપન નું જ નામ બોલવાનું છે. ત્યાં બધું બબુ છીટુન બધા, એ તપન ને લાડ થી આપેલા નામ છે બધા. શું લા બધું, બબુ છોનું બોનું છીટુન બેબીન બચ્ચા બધું. તે કામ કરજો, આ રવિવાર તમારા બબુ ને પોલિયો ના ટીપા પીવડા લઈ જજો. કાકા બડા સ્ટાઇલ છે, લાડ થી બોલાવાની સ્ટાઇલ છે. નવું નવું હશે મેરેજ એટલે, બાકી તો અમુક વર્ષો પછી તો ક્યાં મરી ગયા, આ રીતે જ બોલાવે યાર. પણ કઈ નહીં ભાઈ તપન, થેન્ક યુ. રેડિયો સિટી જોક સ્ટુડિયો સાંભળતા રહો કિશોર કાકા સાથે અને મજા કરો, ખુશ રહો. તમે તપન કીધું, તમે બબુ સ્વીટુ એવું તું ના બોલે. ખરું લા નહીં, પણ આ બબુ સ્વીટુ ને છોકરીઓનું જો ચાલે ને તો રસ્તામાં પડેલા ગોબર ને હું કહી દે ગોબુ ગોબુ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, તમે જોયું આ હડતાલોના પ્રકાર કેટલા અલગ અલગ થાય છે? શાકભાજી વાળા હડતાલ કરે તો રસ્તામાં ટામેટા નાખે છે, દૂધ વાળા હડતાલ કરે તો રસ્તામાં દૂધ નાખે છે. આ રીતે બેંક વાળાઓનું પણ થોડું ધ્યાન દોરો, કઈક રસ્તામાં રોકડા નાખે જ લઈ લઈએ યાર. પણ આપણું પણ ખરું છે યાર, આપણે સેલરી 2018 વાળી જોઈએ છે અને શાકભાજી લોટ દૂધ પેટ્રોલ આ બધું 1972 વાળો ભાવ જોઈએ. આપણે પણ અમુક પરિસ્થિતિ સમજવાની હોય યાર. આ બધું પોપ્યુલેશન ના લીધે છે કાકા, ગરીબી બેરોજગારી અને ભણવાનું તો એવું ને એવું જ છે પાછું અઘરું. એ જ ને યાર, ભણી ગણીને પાછા નવરા ફરતા હોય, શું કરવાનું. અમારા જમાનામાં ડોક્ટર એન્જિનિયર નું કેટલું હતું બોલ, અત્યારે તો તું આમ કોક ભીડમાં ખાલી પથ્થર મારે ને તો એન્જિનિયર ને જ વાગે. એન્જિનિયર તો હવે અત્યારે બિલાડીનો રસ્તો કાપે ને તો બિલાડીને 3 દિવસ ખાવાનું નહીં મળતું. હવે કઈ બીજી ક્રિએટિવ લાઈન પકડો છોકરાઓ, ગીત વગાડલા. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, બહુ વખત થી કાકી નથી દેખાયા યાર. તે ક્યાં આવી છે પિયર થી પાછી? વેકેશન પૂરું થયું તો ત્યાં ત્યાં જ છે બસ. લગાડ ને એને ફોન લગાડ ને, મારે કેટલા બધા કામ અધૂરા પડ્યા. બોલ. હેલો
હેલો કાકી, કેમ છો? અરે પોઈલુ, કેમ છે તું? મિસ યુ યાર. બાજુમાં બેઠો છું મેં. હા કે? હા તો તમને પણ મિસ યુ બસ. હા પણ મારો પેલો જૂનો લેંગો કઈ છે? એટલે હું પૂછવા ફોન કર્યો. તો તને હું બીજું પૂછે યાર, ક્યાં છે જૂનો લેંગો? મળતો નહીં. એમાં કબૂતરે ઈંડા મૂકેલા એટલે કાઢી નાખ્યો. કબૂતરે ઈંડા મૂક્યા એટલે ત્યાં સુધી તે બહારનો બહાર જ મૂકી રાખેલો. કરી છે યાર. એ છોડો ને યાર કાકી, તમે ક્યારે પાછા આવો છો યાર? આવીશ ને ભાઈલુ, આઈ નો યુ મિસ મી. વે શું છે પણ? પહેલું જેવા થાવ તમે, પેલા લેંગા લેંગા કરો છો, જીન્સ પહેરો. જીન્સ જીન્સ નહીં ભાવતું મને. અત્યારના જીન્સ જોયા તે કેટલા ટાઈટ આવે છે. ખેંચીને નીચે ઉતારો ને તો સાથે બોક્સર પણ ઉતરી જાય છે. કેવી વાતો કરો છો યાર? તું ક્યારે આવે છે કે પેલા? કેમ કરોન જલસા એકલા? અરે ઘરે કશું ફાવતું નહીં મને યાર. અને દૂધની તપેલી સમજીને 20 મિનિટ મેં ઉકાળી તો ઉભરો જ ના આવ્યો. અરે એ ઇડલી ઢોસાનું ખીરું છે હવે. છે ને, એટલે તો તું આઈ જા ને યાર ફટાફટ. કાલે જાઉં છું બસ. હા આઈ જા. અને આ પણ તું તું આ WhatsApp ના રિપ્લાય બે બે ત્રણ ત્રણ દિવસ પછી આપે છે. આવું જ તારે કરવું હોય તો એકાદ કબૂતર રાખી લે યાર. WhatsApp શું કામ વાપરે? કબૂતર આવશે ને તો પાછા તમારા લેંકામાં ઈંડા મૂકશે. ના ના રેવા દે, તો તું આઈ જાજે ચાલ. અરે સોંગ સંભળાવ મસ્ત. ઓર તસ કિન્ય તરીફ ચૈતી તેનુ. ચાલ ચાલ હવે. ઓન વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, વાંચ્યું તમે? હા. આ ઉનાળામાં વોટર પાર્ક વાળા એક માલિકે કસ્ટમર પર કેસ કર્યો. કમલા, માલિકનું એવું કેવું છે કે અમે વોટર પાર્કમાં 1,00,000 લીટર પાણી ભરીએ છે અને કસ્ટમર સાંજે પાછા જાય ત્યારે 1,20,000 લીટર પાણી નીકળે છે. ત્યાં 20,000 લીટર એક્સ્ટ્રા આવ્યું કઈ રીતે? લો સમજે, તમે આખી વાત સમજે. સમજી ગયો, મેં સમજી ગયો. સ્વિમિંગ પુલમાં જ બધું હે. પણ હવે આ તો કોને પકડવા, કઈ રીતે ખબર પડે? અંધારામાં આંખ મારવા જેવી વાત છે. પણ યાર હું તો ના કરવું જોઈએ ને યાર કસ્ટમર હોય. થઈ જાયલા અમુક ટાઈમે, છોડ ને. હવે બહાર ફરવા જઈએ તો આવો કકરાટ થાય અને ઘરે બેહીએ તો વાઈફને સહન કરવાની. એની માને ઘરે છે ને કુલર અને વાઈફ સરખા, ઠંડક ઓછી હોય ને અવાજ વધારે હોય, પાછા રિમોટ ના હોય આના. હાલ આવે. પણ કાકા આ ઉનાળામાં પક્ષીને પાણી પીવડાવજો. તું શિયાળામાં મરઘા ખાઈ જાય છે અને અત્યારે ઉનાળામાં પક્ષી પાણી પીવડાવજો. એવું બધું કે છોન મને સોંગ વગાડાવે. હા સોરી બસ. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર તુષાર તમને એમ પૂછે છે કે સાલી આધી ઘરવાલી, તો કાકા તમાર કેવું? ભાઈ તુષાર, સાલી આધી ઘરવાલી આ એક એવી સ્કીમ છે જે વર રાજાને કહેવામાં તો આવે પણ આપવામાં નથી આવતી. અને મારી સાડી તો તને ખબર જ છે ને, સખત પાતળી, બહુ એટલી બધી પાતળી ને બે વાર તો બિલાડી મોંમાં પકડીને લઈ ગઈ. પણ કાકા જો અમે આમ જીજુ 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 કરીને વાતો કર્યા જ કરે તો પછી જીજુ શું કરે યાર, એ તો લપસે જ ને યાર. પણ વાઈફ હોય ને, વાઈફ, ઓ હા વાઈફ હોય ને, એ પેપર વેટ જેવી હોય, કાગળ પર મુકેલા પેપર વેટ જેવી. હવા આવે એટલે સહેજ ફડફડ ફડફડ ફડ થવા દે પણ ઉડવા તો ના જ દે. ને તમારી વાઈફ લિમિટમાં જ મસ્તી કરવા દે સાડી સાથે એમ. એટલે ભાઈ તુષાર, લાડી અને સાડીમાં ફેર રાખજે ભાઈ. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ એક બીજો સવાલ હું યુટ્યુબ પરથી લઈ રહ્યો છું. પ્રતિક તમને એમ પૂછે છે કે કાકા હું હંમેશા સિંગલ જ રહ્યો છું, હું કોઈ છોકરી મને હાજ નથી પાડતી, શું કરું? ત્યાં ભૈલું આ પાડશે. આ છોકરીનું પૂછે છે. હું મારું સુકી છે તું પ્રતિક. જો સિંગલ હોવું છે ને એક કારેલા જેવું હોય કડવું, પણ હેલ્થ માટે સારું. હમ ભી ચલે થે પ્યાર કા દિયા જલાને. હા હમ ભી ચલે થે પ્યાર કા દિયા જલાને. પણ એની માને એવો ભડકો થઈ ગયો. શું થયું? લગન. એટલે સિંગલ હોવું સારું એમ ને? તે તું પણ સુધરી જાઓ, તારી પણ કેટલી બધી છે. કોઈ નથી ભાઈ, હું એકલો નીકળ્યો તો જિંદગી નું દહીં જમાવા. વાહ ક્યા બાત હૈ. હું એકલો નીકળ્યો તો જિંદગી નું દહીં જમાવા,
રસ્તામાં બુંદીઓ મળતી ગઈ ને જીવનનું રાયતું થઈ ગયું. બધું શું તમે અત્યારે શું માંડ્યું છે ભાઈ? પ્રતિક, કામ કર, તું કામ આગળ વધ, ટાઈમ થશે એટલે બધું સેટ થઈ જશે. બાકી પ્રેમમાં પડેલો છોકરો અને ચામાં બોડેલું બિસ્કિટ ભાગ્ય જ બહાર આવી શકે. બસ લા કાકા, સ્ટેડિયમ વિથ કિશોર કાકા, ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, બધા એવું પૂછે છે કે ઉનાળાના વેકેશનમાં તમે કસે ગયા જ નહીં યાર કે ફરવા? કેમ, આ ગયા વર્ષે અમેરિકા નતો ગયો એટલે પછી આ વર્ષે ઓસ્ટ્રેલિયા નથી ગયો. આ શું બોલ્યા તમે? એટલે ટૂંકમાં કસે ગયા જ નથી એવું બોલ સીધું સીધું. હવે જવાનો છું પણ પથરી ની માનતા છે. પથરી ની માનતા હોય? હા, નાની પથરી થાય ને તો દમણ અને મોટી પથરી થાય તો ગોવા. મને તો એકદમ સહેજ જ છે એટલે રતનપુર રાખ્યું છે. તમને બધું ખબર છે નહીં? જાઓ જાઓ, જલસા કરો પથરીના નામે. અને તમે તો ફરી શકો બીકોઝ યુ આર અમીર, આઈ એમ તો ગરીબ માણસ. તું પોતાને ગરીબ તો બોલતો જ નહીં. હા, મેં ગઈકાલે જ તને પેટ્રોલ ભરાવતા જોયો. અચ્છા, તું પેટ્રોલ ના ભરાવે માણસ? ભરાય ભરાય, અને ધીમું ચલાય તું બાઈક. તું ગઈકાલે કેવો ગયેલો રમફાટ. ધીમે જ ચલાવું છું યાર, અને આજુબાજુ ફાંફા ના મારીશ. એ તો સૌંદર્ય દર્શન કાકા, એમાં કોક દિવસ દેવ દર્શન થઈ જશે. હારું હારું લા. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. Only on Radio.